સો નમસ્કાર મિત્રો ભાવ ક્રિએશન એડિટિંગ ચેનલને તમારું સ્વાગત છે તો તમે જે આગળ સ્ટેટસ જોયું એ પ્રકારનું સ્ટેટસ આજે આપણે એડિટિંગ કરવાનું શીખાડવાનું છે ટીમલીનું જોરદાર તમે જે સ્ટેટસ જોયું ને એ પ્રકારનું અલગ ઇફેક્ટમાં તો એડિટિંગ આપણે અલાઇટ મોશન એપમાં કરવાનું છે તો અલાઇટ મોશન એપ તમે ડાઉનલોડ ના કરી હોય તો તમને ટેલિગ્રામ ગ્રુપમાં મળી જશે ત્યાંથી તમારે ડાઉનલોડ કરી લેવાનું છે અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને એક લાઇક કરી દેજો અને આપણું સ્ટેટસ તમને કેવું લાગ્યું એ તમે કમેન્ટમાં જણાવજો તો ચાલો આપણે આગળ એડિટિંગ શરૂ કરીએ તો પહેલાં તો આપણે જે અલર્ટ મોશન એપ છે એને તમારે ઓપન કરવાની રહેશે ઓપન કરશો તો તમને કંઈક આ પ્રકારે ઇન્ટરફેસ જોવા મળી જશે આ રીતના તમારે આવી જાય એટલે તમારે જે પ્રોજેક્ટનો ઓપ્શન છે એના તમારે ક્લિક કરી લેવાનું છે અને તમારે જે એડિટિંગ કરેલા પ્રોજેક્ટ હશે ને એ તમને આગળ ખુલીને આવી જશે તમારે આગળ જોવા મળી જશે તો આપણે એક તમને ફૂલ પ્રોજેક્ટની નીચે પ્રિસેટની લિંક આપી દીધી છે નીચે ડિસ્ક્રિપ્શનમાં તો ત્યાંથી તમારે એને ડાઉનલોડ કરી લેવાનું છે અને તમને કદાચ વેબસાઇટમાં ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો આપણે બીજી એક તમને લિંક મળી જશે કે આ વિડિયોમાં બતાવેલું છે કે ડાઉનલોડ કેવી રીતે કરું તો એ વિડીયો આપણે એડિટિંગનો જ છે સ્ટેટસ એડિટિંગનું જ છે પણ એમાં આપણે બતાવેલું છે કે આપણે જે મટિરિયલ છે એ ડાઉનલોડ કેવી રીતે કરું તો એ વિડીયોમાં તમારે જોઈ લેવાનું છે પહેલાં જ છે એ આપણે ઇન્ટ્રો પછી એ આપી દીધેલું છે ક્લિપ તો એ ક્લિપ તમારે જોઈ લેવાની એટલે તમને ખબર પડી જશે કે આ બધું ડાઉનલોડ કઈ રીતે કરું તો એમ તમારા ફોટા પીએનજી સોંગ અને જે આપણું પ્રીસેટ છે એ બધું ડાઉનલોડ કરી લેવાનું છે અને એ તો તમારે આગળ પ્રીસેટ છે એટલે ડાયરેક્ટલી ઇમ્પોર્ટ થઈ જશે તમારા અલાઈટ મોશન એપમાં તો ઇમ્પોર્ટ થયા બાદ તમારે કંઈક આ પ્રકારે જોવા મળી જશે તો તમારે ખાલી એના ઉપર ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરશો તો કંઈક આ પ્રકારે તમને ઇન્ટરફેસ અહીંયા આગળ જોવા મળી જશે તો આ રીતે તમારે ઇન્ટરફેસ આવી જાય એટલે તમને કંઈક આ પ્રકારે બીટ અને ગ્રુપ જોવા મળી જશે સોંગ જોવા મળી જશે તો પહેલાં તો તમારે એથી પ્લે કરી અને સાંભળી જોવાનું છે જો સોંગ વાગતું હોય તો તમારે એને રવા દેવાનું છે અને સોંગ ના વાગતું હોય તો તમારે એને એથી ડિલીટ કરી દેવાનું છે અને મેં તમને અલગથી સોંગ આપી દીધું છે એ સોંગ તમારે ડાઉનલોડ કરીને એને તમારા આગળ એડ કરી લેવાનું એટલે આપણે જે બીટ હતા એ એમના એમ રહેશે ઇફેક્ટ પણ એ રીતના જ રહેશે અને બધું જે એ રીતના રહેશે પણ આપણું જે સોંગ હતું એ વાગતું થઈ જશે તમારે આ રીતના સોંગને સેટ કરી લેવાનું છે તો એટલું કરી લીધા બાદ તમારે જે સાઈડમાં નીચે પ્લસનું આઇકન છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે અને મીડિયા ઉપર ક્લિક કરીને કંઈક આ પ્રકાર તમને ફોટો મળી જશે અને તમારે બીજો કોઈ ફોટો લાવો હોય તો પણ તમે લગાવી શકો છો તો આ ફોટો તમારે જોઈતો હોય તો પણ તમારે ડાઉનલોડ કરી લેવાનો છે તો તમને તમારે જે આ ફોટો છે આ આ રીતના તમારે લઈ લેવાનો છે કાં તો કોઈ બી અલગ ફોટો હોય તો તમારે આ રીતના લઈ લેવાનો છે અને ફોટો લીધા બાદ તમને સાઈડમાં જે ત્રણ ડોટ દેખાય છે ને ત્યાં તમારે ક્લિક કરવાનો છે અને એથી તમારે ફિલ્ડ કમ્પોઝિશન એરિયા ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે કંઈક આ પ્રકાર આપણે જે ફોટો છે એ ફૂલ સ્ક્રીન થઈ જશે આ રીતના ફૂલ સ્ક્રીન થાય એટલે તમારે ફોટોને થોડુંક ટપકા સાઈડમાં તમને આગળ ટપક જોવા મળી જશે થોડુંક દેખાતું છે એના એના ઉપર તમારે ક્લિક કરી રાખવાનું છે અને એને થોડુંક આ રીતના ખેંચવાનું છે આપણે જે ફોટો છે એ થોડુંક વધારે ઝૂમ કરવાનું છે અને આ મુન ટ્રાન્સફરમાં જવાનું છે તમારે અને તમારે એને કંઈક આ પ્રકારે ઉપરની તરફ ખેંચી લેવાનું છે આપણે જે ફોટોની સાઈઝ છે એ રીતના તમારે એને સેટ કરી લેવાનું છે સેટ કર્યા બાદ તમારેથી છેલ્લા જતો રહેવાનું છે આ રીતે અને છેલ્લા જે બાદ આપણે જે ફોટો છે એના ઉપર ક્લિક કરવાનો છે આના ઉપર ક્લિક કરીને આપણે જે ફોટો હતો એને તમારે છેલ્લા સુધી કંઈક આ પ્રકારે ખેંચી લેવાનો છે તો આ રીતે ફોટો છેલ્લા સુધી ખેંચી જાય પછી તમારે જે સાઈડમાં ફરીથી પ્લસનું આઇકન છે ત્યાં ક્લિક કરવાનું છે અને અહીંયા આગળ તમને શેપ જોવા મળી જશે જુદા જુદા આકારના તો તમારે એથી ચોરસ આકારનો શેપ લઈ લેવાનો છે અને પછી તમારે ત્રણ ડટ ઉપર ક્લિક કરી આના ઉપર ક્લિક કરી અને એને તમારે ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે ફૂલ સ્ક્રીન કર્યા તમારે કલર એન્ડ ફિલ ઉપર ક્લિક કરવાનું છે એ તમને ગ્રેડિયન્ટનો કલર જોવા મળી જશે ઓપ્શન જોવા મળી જશે આગળ તો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે અને જે બ્લેક કલર છે એને તમારે કંઈક આ પ્રકારે લાવી દેવાનું છે અને વ્હાઈટ કલરને તમારે કંઈક આ રીતના સેટ કરી લેવાનું છે આ રીતના સેટ કર્યા બાદ તમારે બ્લેક કલર છે એને કંઈક આ પ્રકાર નીચેની તરફ લઈ લેવાનો છે અને બ્લેક કલર ઉપર તમારે સાઈડમાં આગળ ક્લિક કરવાનું છે નીચે અને આના ઉપર ક્લિક કરી આ ટપકાને તમારે નીચેની તરફ આ રીતના ખેંચી લેવાનું છે અને પછી આપણે જે વ્હાઈટ કલર છે એના ઉપર ક્લિક કરી અને તમારે આગળ કલર જોવા મળી જશે જે કલર રાખવો હોય તો મારે રાખી લેવાનો છે તો આપણે બ્લેક રાખી લેવાનું છે બ્લેક થોડો સારો લાગે છે તો તમારે એને બ્લેક કલર આપી દેવાનું છે અને એને કંઈક આ પ્રકારે તમારે એને સેટ કરવાનું રહેશે તો આ રીતના તમારે ટપકાને કમ્પ્લીટ સારી રીતે સેટ કરી લેવાનું છે આપણું પીએનજી સેટ થાય એ રીતના પછી તમારે એને અહીંથી ખાલી જગ્યામાં ક્લિક કરી લેવાનું છે આ રીતના અને પછી આપણે એને પણ છેલ્લે જતું રહેવાનું છે આગળ અને આપણે એને પણ છેલ્લે સુધી ખેંચી લેવાનું છે કંઈક આ પ્રકારે આપણે જે શેડો બનાવેલો એ શેડોને આપણે આ રીતના છેલ્લા સુધી ખેંચી લેવાનું છે તો શેડોને છેલ્લા સુધી ખેંચ્યા બાદ તમને આગળ ત્રણ સોરી તમને આગળ જે પ્લસનું આઇકન દેખાય છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે મીડિયા ઉપર ક્લિક કરીને કંઈક આ પ્રકારે કેમેરાવાળું આપણે પીએનજી છે એ બનાવેલું છે તો તમારે આને ડાઉનલોડ કરી લેવાનું છે અને ડાઉનલોડ કર્યા બાદ તમારે એને નીચેની તરફ આ રીતે સેટ કરી લેવાનું છે આ રીતના નીચેની તરફ સેટ કર્યા બાદ તમારે અહીંથી ખાલી જગ્યામાં ક્લિક કરવાનું છે એથી આપણે છેલ્લા સુધી જતો રહેવાનું છે આ રીતે આ રીતે તમારે છેલ્લા સુધી જતું રહેવાનું છે પછી આપણે પીએનજી ઉપર ક્લિક કરીને આને પણ આપણે છેલ્લા સુધી આ રીતના ખેંચી લેવાનું છે આ રીતે તમારે બધું સેટ કરી લેવાનું છે આ રીતે સેટ થઈ ગયા તમારે જે ગ્રુપ છે એની સાઈડમાં તમારે ક્લિક કરી રાખવાનું છે અને એને આપણે ઉપરની તરફ લઈ લેવાનું છે કારણ કે આપણે આમાં બધા ઇફેક્ટ આપેલા છે તો એ ઇફેક્ટ આપણા હમણાં તમને લાગુ નહીં લાગે આગળ જે છે એ તમને આગળ ઇફેક્ટ લાગુ પડતા નહીં દેખાય તો આપણે એને ખોલવા માટે આપણે જે ગ્રુપ છે એ બનાવેલું છે તો ગ્રુપ ઉપર તમારે ઉપરની તરફ લઈ લેવાનું છે અને પછી તમારે જે ગ્રુપ છે એના ઉપર ક્લિક કરવાનું છે સાઈડમાં ત્રણ ડોટ છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે અને અહીંથી તમને અનગ્રુપ ગ્રુપ લખેલો હશે એના ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે એટલે આપણે જે ઇફેક્ટ હતા એ બધા છૂટા પડી જશે અને તમે જોઈ શકો છો ડાયરેક્ટલી આપણે ઇફેક્ટ આગળ લાગીને તૈયાર થઈ ગયો છે તો હવે તમને આગળ જે છેલ્લા ગ્રુપની આપણે જે પીએનજી છે એના ઉપર તમને આગળ એક લેયર જોવા મળી જશે એ લેયર ઉપર તમારે સાઇડમાં ક્લિક કરી રાખવાનું છે આ રીતે અને એને આપણે આ રીતે નીચેની તરફ ફોટોની ઉપર મૂકી દેવાની છે તો એ આગળ આપણે જે લેયર હતી એ એકદમ નીચે તમારે ખેંચી લેવાની છે કંઈક આ પ્રકારે એટલે એ થોડું ઇફેક્ટ અલગ છે તો એ આપણે ફોટો ઉપર લાગી જશે કાં તો તમે એને એને જ રવા દો તો પણ ચાલી જશે તમારે એને ઉપરની ઉપર જ રવા દેવાનું છે એટલે આપણે બધા ઉપર ઇફેક્ટ તમને જોવા મળી જશે તમારે કોઈ પણ લોગો વગેરે લગાવો હોય એ તમારે આગળ લગાવી લેવાનું છે અને એ બધું થઈ જાય એટલે તમને સાઈડમાં ઓપ્શન જોવા મળી જશે આગળ બટનનો તો ત્યાં તમારે ક્લિક કરી લેવાનું છે ક્લિક કર્યા બાદ કંઈક આ પ્રકાર ખુલીને આવશે એટલે પછી તમારે આના ઉપર ક્લિક કરી તમારે ફોનની રિઝ્યુલેશન જે આવતી હોય એ સિલેક્ટ કરી લેવાની છે અને પછી તમારે એને એક્સપોર્ટ કરી લેવાનું છે વિડીયો કેવું લાગે તમે કમેન્ટમાં જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો એક નવા